नमस्कार, समाचार बुलेटिन में आपनो स्वागत छे। सौप्रथम જોઈએ આજના મુખ્ય સમાચાર। વિજ્ઞાન ટેકનોલોજી અને આધુનિક સંશોધનો પર આધારિત બીજી હરિત ક્રાંતિ માટે પ્રધાનમંત્રીનું આહવાન। દિલ્હીમાં ત્રિદિવસીય કૃષિ ઉન્નત મેળાનું કર્યું ઉદ્ઘાટન। આવક વધારવા ફૂડ પ્રોસેસિંગ પર વિશેષ ધ્યાન આપવા જણાવાયું। ઉત્તરાખંડની હરીશ રાવત સરકાર પર સંકટના વાદળો। પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા સહિત કોંગ્રેસના 9 બળવાખોર ધારાસભ્યો આવ્યા ભાજપના ટેકામાં। સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા રાજ્યપાલે આપી 28 માર્ચ સુધીની મહેતલ। નવી દિલ્હીમાં આજથી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસીય બેઠક। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને સંગઠનને લગતી બાબતો પર થશે વિચાર વિમર્શ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ લઈ રહ્યા છે આ બેઠકમાં ભાગ। ખેલાડીઓને ઓલિમ્પિક રમતોમાં ઝળકવા પ્રોત્સાહન પૂરું પાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી। લીંબડીમાં કરાવ્યું ખેલ મહાકુંભ 2015-16નું સમાપન। 44.31 લાખ રમતવીરોએ લીધો ભાગ। વિજેતાઓને અપાયા રૂપિયા 42.45 કરોડના પુરસ્કાર। પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે લીધી ગુજરાતની ટૂંકી મુલાકાત। ગાંધીનગરમાં સમર્પણ શૈક્ષણિક સંકુલનું કર્યું ઉદ્ઘાટન। વાસણ ગામે બાપુ ગુજરાત નોલેજ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સંબોધન। ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબારનો પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી, પરંપરાના જતન સાથે વિકાસની રાહ પર આગળ વધવા ડાંગીજનોને કર્યો અનુરોધ। રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ। T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતામાં રસાકસીભર્યો જંગ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ત્રિદિવસીય કૃષિ ઉન્નતિ મેળાનું ઉદઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશના કૃષિ ક્ષેત્રમાં વિજ્ઞાન ટેકનોલોજી અને આધુનિક સંશોધનો પર આધારિત બીજી હરિત ક્રાંતિ લાવવા આહવાન કર્યું હતું। સાથે જ પ્રધાનમંત્રીએ આ કૃષિ મેળાને ભાગ્યનો મેળો ગણાવી દેશનું ભવિષ્ય બદલવા ગામડા, ખેડૂતો અને કૃષિ ક્રાંતિની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ખેડૂતો માટેની કૃષિ સુવિધા મોબાઈલ એપ પણ ખુલ્લી મૂકી હતી, જેની મદદથી ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ માહિતી મળી શકશે। ખેડૂતોની આવક વધારવા માટે ફૂડ પ્રોસેસિંગની જરૂરિયાત ઉપર પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો। આ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે ખેડૂતોને કૃષિ કર્મણ પુરસ્કારો અર્પણ કરાયા હતા। અમારી યુવા પેઢી જો આધુનિક આવિષ્કાર હો રહે હૈ, उन आधुनिक आविष्कारों को खेत तक कैसे पहुंचाए, किसान के घर तक कैसे पहुंचाए, इस किसान मेले के माध्यम से एक प्रशिक्षण का प्रयास है। और मुझे खुशी है कि आज कृषि विभाग ने ये कार्यक्रम ऐसा बनाया है कि न सिर्फ यहां बैठे हुए लोग लेकिन पूरे हिंदुस्तान के हर गांव में किसान इस कार्यक्रम को देख रहे हैं। ઉત્તરાખંડમાં હરીશ રાવતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયા છે। શાસક કોંગ્રેસના 36માંથી 9 ધારાસભ્યોએ બળવો કરી ભાજપને ટેકો આપતા રાવત સરકાર લઘુમતીમાં આવવાની ભીતિ સેવાઈ રહી છે। આ તમામ વચ્ચે મુખ્યમંત્રી હરીશ રાવતે રાજ્યપાલની મુલાકાત કરી હતી, જે દરમિયાન રાજ્યપાલે મુખ્યમંત્રીને 28 માર્ચ સુધી બહુમત સાબિત કરવાનો સમય આપ્યો છે। ગઈકાલે ભાજપે 35 ધારાસભ્યો સાથે દહેરાદૂનમાં રાજ્યપાલની મુલાકાત લઈને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો। કોંગ્રેસના બળવાખોર નેતા હરકસિંહ રાવતે મુખ્યમંત્રી હરીશ રાવત પર લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે। પૈંતીસ વિધાયક ખડે હોકર કહે રહે હૈ કે હમ ઇસ બજેટ કે ખિલાફ મતદાન કર રહે હૈ, લેકિન ઉસકે બાવજૂદ ભી વિધાનસભા અધ્યક્ષ ને હમારી બાત નહીં માની। હમને કહા હૈ माननीय राज्यपाल से इस सरकार को एक मिनट भी रहने का अधिकार नहीं है, तत्काल इस सरकार को बर्खास्त किया जाए। ये सरकार अल्पमत में आ गई है, विश्वास जनता का खो चुकी है, सदन का विश्वास खो चुकी है। सरकार जो ये दावा किया जा रहा है पूरी तरीके से बहुमत में है। यदि प्रतिपक्ष को हमारे बहुमत में कोई शक है तो हाउस अभी सेशन में है,
वो अविश्वास का नोटिस दे और जो है हम फ्लोर पर अपना बहुमत सिद्ध कर लें। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ભાજપ અનેક મહત્વના રાજકીય તેમજ આર્થિક પ્રસ્તાવો રજૂ કરશે, જેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ પણ સામેલ હોવાની શક્યતા છે। પ્રધાનમંત્રી પોતે પણ કારોબારી બેઠકમાં ભાગ લેશે। આજે પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બેઠકને સંબોધશે। આ પહેલા પક્ષના હોદ્દેદારો સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની બેઠક મળી છે, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ છે। આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ભાગ લેશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેલાડીઓને ઓલિમ્પિકમાં નામ રોશન કરવાની તક મળે તે માટે રાજ્ય સરકાર અવસર અને પ્રોત્સાહન પૂરું પાડવા કટિબદ્ધ છે। ખેલ મહાકુંભ 2015-16ના સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સમાપન સમારોહને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્ર માટે આ વર્ષના અંદાજપત્રમાં ખેલ મહાકુંભ માટે ₹74 કરોડ ફાળવાયા છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ રમત સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓને પુરસ્કારથી નવાજાયા હતા। 40 લાખથી વધુ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। વિજેતાઓને કુલ 42 કરોડના પુરસ્કારો એનાયત થયા હતા। આગામી ખેલ મહાકુંભમાં ખેલાડીઓનો આંકડો 50 લાખ સુધી પહોંચાડવાનું આહવાન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું। આ વર્ષનો ખેલ મહાકુંભનો પ્રારંભ ભરૂચ જિલ્લાની અંદર કરવામાં આવ્યો હતો। હજારો ભાઈ બહેનો એમાં ભાગ લીધો। એનું સમાપન એ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીનગરની અંદર કરવામાં આવ્યો છે। ઇન્ટરનેશનલ રમતો રમી શકાય એવા સ્વિમિંગ પુલો અને એકેડેમિક વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે। પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ આજે બપોરે થોડા કલાક માટે ગુજરાતના મહેમાન બન્યા હતા। સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ ગાંધીનગર ખાતે આર્ટ્સ કોમર્સ અને સાયન્સની કોલેજ તથા સમર્પણ સ્કૂલ ઓફ લોના નવીન પરિસરનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તેમની સાથે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર મનમોહનસિંહે સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પણ ખેંચાવ્યો હતો। અમારા હૃદયમાં જે લાગણી હતી એ લાગણી એવી હતી કે કોઈ બહુ સારા વિદ્વાન માણસ પાસે આ સંસ્થાનું ઉદ્ઘાટન થવું જોઈએ અને એવા જ એક વિદ્વાન, એ વિદ્વાન એવા છે કે આખા વિશ્વમાં એક અર્થશાસ્ત્રી તરીકે જેનું ખૂબ મોટું નામ છે એવા આદરણીય મનમોહનસિંહ અમને મળ્યા, એનો અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ। ડોક્ટર મનમોહનસિંહે વાસણ ગામમાં બાપુ ગુજરાત નોલેજ વિલેજની પણ મુલાકાત લીધી હતી અને ભારતના ભવિષ્યમાં વિદ્યાર્થીઓની રચનાત્મક ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને સંબોધન પણ કર્યું હતું। ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને કલાવારસો એક મહામૂલી અનામત છે અને તેની જાળવણી કરવાની જવાબદારી આપણી છે। આ શબ્દો છે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીના। આવા ખાતે ડાંગ દરબારના ઐતિહાસિક અને ભાતીગળ લોકમેળાના ઉદઘાટન બાદ રાજ્યપાલશ્રીએ પોતાના પ્રજાજોગ વક્તવ્યમાં ડાંગ દરબારની ભવ્ય પરંપરાની જાળવણીની સાથે વિકાસની કેડી ઉપર આગળ વધી દુનિયા સાથે કદમતાલ મેળવવાનો અનુરોધ કર્યો હતો। સાથે જ ડાંગમાં પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ માટે થઈ રહેલા અઢળક તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ડાંગની પ્રજાને હોળી ધૂળેટીની શુભકામના પાઠવી હતી। ડાંગની પરંપરા અનુસાર રાજવીઓનો સ્મૃતિ ભેટ અને શાલ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું, તો આદિવાસી વાદ્ય અને નૃત્યોની રમઝટે હાજર શ્રોતાઓને ડોલાવવામાં કોઈ કચાશ નથી છોડી। ડાંગ દરબાર 23 માર્ચ સુધી ખુલ્લો રહેશે, જેમાં રોજે રોજ નવા આકર્ષણો પણ ઉમેરાતા રહેશે। વિજ્ઞાન પર ઓર ટેકનોલોજી પર આધારિત જીવન શૈલી, ઉપભોગ પર આધારિત જીવન શૈલી, ઇસ જીવન શૈલી ને હમારે મન કી શાંતિ કો છીન લીધા હૈ। ઇસલિયે મન કી શાંતિ કા ભી તકાઝા હૈ કે હમ શહેરી જીવન શૈલી કે સાથ સાથ અપની પરંપરાગત જીવન શૈલી કો બચાકર રખે। વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ સામાજિક જવાબદારીના ભાગરૂપે સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે, જેના ભાગરૂપે અમદાવાદમાં આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યના હસ્તે રેડક્રોસ અમદાવાદને 2 કરોડ 15 લાખનો ચેક,
तो राजकोटनी सिस्टर निवेदिता फाउंडेशन ने 19 लाख नो चेक आपवामां आव्यो हतो। साथे ज वडोदराना अक्षर ट्रस्ट ने स्कूल बस तेमज कड़ी तालुका पब्लिक चेरिटेबल ट्रस्ट ने एम्ब्युलेंस वान अर्पण करवामां आवी हती। आ प्रसंगे अरुंधती भट्टाचार्यए जणाव्यु हतुं के एसबीआई द्वारा दर वर्षे सामाजिक जवाबदारीना भागरूपे सेवाकीय प्रवृत्ति करवामां आवे छे, जेमां विविध जरूरियातमंद संस्थाओने पसंद करीने तेमने डोनेशन आपवामां आवे छे। कार्यक्रममां एसबीआईना अमदावादना डिविजनना सीजीएम संजीव नोटीवाल तथा कर्मचारीओ पण उपस्थित रह्या हता। वो फैसिलिटी इंश्योर करेगा कि जो ब्लड दिया जा रहा है उसमें किसी तरह का इन्फेक्शन नहीं है, तो ये बहुत बड़ी चीज है क्योंकि द बेस्ट ऑफ क्वालिटी ऑफ ब्लड विल बी अवेलेबल। और तीन हम लोग सीएसआर किए हैं, एक निवेदिता ट्रस्ट को किए हैं जिन लोग की वुमेन एम्पावरमेंट गर्ल चाइल्ड की देखभाल में पैसा देते हैं, और इंश्योरिंग बेटर क्वालिटी ऑफ टीचिंग इस पे इन लोग काम करते हैं। एंड देर आर टू अदर ट्रस्ट वेयर वी हैव गिवन मनी, वन इन वडोदरा एंड अनदर ऑफ कोर्स फॉर एन एम्बुलेंस। दर्शक मित्रों समाचारमां समय थयो छे एक नानकडा विरामनो। मनु ચાલ આપણે બજારમાં માલ વેચવા જઈએ। મારે તો વેપારી જ અહીંયા આવવાના છે। વેપારી? અને એ પણ ખેતરે? મારો પાક તો હજી ઊભો જ હતો અને મારું ઉત્પાદન વેચાઈ ગયું હતું। એ પણ બજાર ભાવ કરતા વધારે ભાવે। તો મારું પણ તમે જ વેચી દેજો। એમ બધો માલ કોઈ ના લઈ જાય, મારું તો ઓર્ગેનિક છે ઓર્ગેનિક। મારે પણ હવે આ બજારમાં માલ વેચવાની કડાકૂટમાંથી છૂટવું છે। સજીવ ખેતીનું પ્રમાણન કરાવો અને સજીવ ખેતી કરો। આ માટે શું કરવું? સજીવ ખેતી પ્રમાણન માટે અપેડા માન્ય ગોપકા ખાતે નોંધણી કરાવવી। અમે પણ નોંધણી કરાવી દઈએ એટલે આવતા વર્ષે અમને પણ પ્રમાણન મળી જાય। ના, સજીવ ખેતી માટેનો બદલાવ સમયગાળો જે કન્વર્ઝન પીરિયડ તરીકે પણ ઓળખાય છે, એ સમયગાળા પછી જ પ્રમાણન મળે, અને આ સમયગાળો 3 વર્ષ સુધીનો હોય છે। આ બધામાં ખર્ચો પણ ખાસ્સો થાય ને? હા, પણ નોંધણી અને ખેત સામગ્રી માટે ખેતીવાડી ખાતા તરફથી સહાય અપાય છે। આપણે સૌ સજીવ ખેતી અપનાવીએ અને વધુ ભાવ મેળવીએ, અને સાથે સાથે જમીન અને પર્યાવરણનું જતન કરીએ। સજીવ ખેતી માટે વધુ માહિતી, સહાય અને નોંધણી માટે આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લો। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल भी मुक्त रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम मकदर है सब किसान बीमा। કલ્યાણ મંત્રાલય દ્વારા કિસાન હિત મે જારી। વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે। વાત કરીએ ક્રિકેટની તો વિશ્વકપ T20 ટુર્નામેન્ટમાં આજનો દિવસ ભારતીય ક્રિકેટ રસિકો માટે ઘણો જ રોમાંચક છે। આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલકાતામાં મુકાબલો યોજાશે। આ મેચ માટે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ઉલ્લેખનીય છે કે T20માં ભારતને ક્યારેય પાકિસ્તાન હરાવી શક્યું નથી, તો કોલકાતાના ઈડન ગાર્ડનમાં અત્યાર સુધી પાકિસ્તાની ટીમ સામે ક્યારેય ભારતને જીત નથી મળી, એટલે આજની મેચ રસાકસીપૂર્ણ રહેવાની પૂરી શક્યતા છે। અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ।